બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ પાઠ્યપુસ્તક મયુર એનું ચેપ્ટર નંબર પાંચ કરવાના છીએ તો હજી સુધી જો તમે આ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો માહિતી એ મળતી રહે તો આગળ વધીએ અચ્છા બાળ દોસ્તો એ તો કહું તમને કે તમને શું ભાવે છે આઈસ્ક્રીમ ચોકલેટ કે પછી મરચું આઈસ્ક્રીમ ચોકલેટ હે ને હમ અને કારણ કે એ તો કેવું હોય સરસ મીઠું મીઠો સ્વાદ હોય હે ને અને મરચાનો કેવો સ્વાદ હોય હમ તીખો હે ને તો એવો જ કોઈને જે એ મીઠું ભાવતું હોય કોઈને ખાટું ભાવતું હશે કોઈને હે ને ખારું ભાવતું હોય અલગ અલગ પ્રકારના સ્વાદ ભાવતા હોય હે ને કોઈને ગળ્યું ભાવતું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો હો કે તમને સૌથી વધુ શું ભાવે છે મોટા ભાગ ને મીઠું ભાવતું હશે હે ને

चकली बोले ची 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 उजाड़ी करिए जी 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 उजाड़ी करिए जी 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 कु बोले कुकड़े कू बोलो बनाविए शू 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 बोलो बनाविए शू 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 पोपट बोले किर 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 पोपट बोले किर 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 આજે બનાવીએ ખીર 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 આજે બનાવીએ ખીર 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 એવામાં આવી બિલાડી એક એક એવામાં આવી બિલાડી તેણે લગાવી જબરી ઠેક તેણે લગાવી જબરી ઠેક પૂરી ખાધી ને ખીર પી ગઈ પૂરી ખાધી ને ખીર પી ગઈ મોટી ઉજાણી ને થઈ મોટી ઉજાણી હે ને અહિયાં શું કરે છે બધા પ્લાનિંગ કરે છે નું કોણ કોણ તો કે ચકલી ને પો કુકડો અને પોપટ ને એમ કે આપણે પાર્ટી કરીશું એટલે કે ઉજાણી કરીશું હને એમાં શું બનાવશું તો કે ખીર બનાવશું એ લોકો જેવા પાર્ટી કરવા બેઠા હોય એવી અચાનક એક બિલ્લી આવી જાય કેટ હે ને ઓહો જબરી અને જે બિલાડી આવે ને તો મોટો ઠેકડો માર્યો અને બધા પક્ષીઓ તો કેવા થઈ જાય ઓફકોર્સ બી ને ઉડી જાય ઉડી જાય અને બિલાડી તો બધું સરસ પૂરી ખાઈ ગઈ અને ખીર હતી બધી સરસ મજાની એ પી ગઈ એટલે બિલાડી ને તો પાર્ટી થઈ ગઈ બીજા પક્ષીઓ હે ને તો કેટલું સરસ ગીત છે હવે નેક્સ્ટ એક્ટિવિટી છે કે અહિયા મજાના અહીંયા વાજિંત્રો નામ આપેલા છે એ નામ બોલો એટલે જેમ કે આ પહેલું શું છે તો કે તબલા આ શું છે તો કે આ શું છે તો ઢોલક હે ને આ શું છે મંજીરા આ છઠ્ઠું શું છે તો કે હાર્મોનિયમ અને આ સાતમું શું છે તો કે નગારું અને આઠમું વાંસળી હે ને તો આ જે છે એવી રીતે તમારે અહીંયા શું કરવાનું છે હું તમને બોલું કે ગિટાર કયા નંબર માં છે તો તમારે ગુજરાતી માં બે આવું લખતું જવાનું હા તો અહીંયા શું આપણે લખશું યસ આપણે ચિત્ર જોઈને તમારી ટેક્સ્ટ બુક માંથી જોઈને લખજો જેમ કે વાંસળી જે છે તો કયા નંબર આવશે આઠ ઢોલક જે છે તો અહીંયા આવશે ચાર નગારું સાત હાર્મોનિયમ છ મંજીરા પાંચ તબલા

સામે આપેલા ચિત્રમાં જે પ્રાણીઓ રંગ વગરના છે તેમાં રંગ પુરાવો અહિયાં જે છે સરસ મજાનું ચિત્ર જે છે રાઈટ અહિયાં અને આમાં જુઓ અહિયાં રંગ વગરના પ્રાણીઓ છે કેટલા બધા હેને તો રંગ પૂરવાનું છે જેમ કે જો આ જીરાફ છે આ પીગ છે હે ને પછી આ શું છે રેબેટ સસલું સિંહ છે હે આ રીંછ છે આ ગેંડો છે તો આ બધા જે છે એને રંગ પૂરવાના છે તો રંગ પૂરજો બહુ મજા આવે આવી એક્ટિવિટીઝ માં તો હે ને અવે એક્સ્રેસ મજાની વાર્તા છે વાર્તાનું નામ છે કે ગીત એક રીત અનેક શું નામ છે ગીત એક અને રીત એક કારણ કે ગીત તો એક જ હોય પણ એને ગાવાની રીત કેટલી બધી હોય અનેક રીત હે ને જેમ કે આપણે ગીતડું ગાઈએમાં ગાઈએ છીએ ને અલગ અલગ પ્રકાર તો અહીંયા એક કોયલ ફરવા નીકળી તે ઉડતી જાય અને ગાતી જાય શું ગાય સા રે ગા મા પા દા સા સા ની ધ રે સા હે ને તો રસ્તામાં એક મોર મળ્યો એ કરે ન કોઈ દી મોર તો કોઈ દી ના કરે ગાયન એનું બહુ મધુર એટલે મોર તો બહુ સરસ ગાય હે ને લાગે સૌને ખૂબ સુરીલું જો અહીંયા છે ને આમ આમ એવી રીતે વાર્તા કીધેલી છે આમ ગાતા ના હોય એવી રીતે હે ને બંને જંગલ માં ગાતા જાય કોણ કોયલ અને મોર એ લોકોને પૂછ્યું કે મોર કોયલ ચાલ્યા ક્યાં હે ને મોર એટલે કે પિકો અને કોયલ એને પૂછ્યું કે તમે ચાલ્યા ક્યાં તો એ લોકોએ કીધું એક મજાની હરીફાઈમાં એટલે કેમાં જાય છે કોમ્પિટિશનમાં હરીફાઈ એટલે કોમ્પિટિશનમાં તો કે હરીફાઈ

નામ હતી ને એટલા બધા કોણ કોણ અત્યાર સુધી આવ્યા તો કે પેલા તો કોયલ પછી મોર પછી દીપડો પછી હાથી હાથીની સાથે બંદર આવ્યો હે ને પછી શરમાળ શિયાળ આવ્યો અને ઊંચું ઊંચું ઊંટ આવ્યું અને બધા જે છે આ બધા પ્રાણીઓ જે છે ક્યાં પાસે ગયા તો કે દંગલ હતી ને દંગલ સરોવર એની પાડે અને કોની પાસે નામ લખાવતા હતા તો કે નોડિયા પાસે જઈને હે ને તો જો અહિયાં સરસ મજાના બધા પક્ષીઓ આવી રીતે તમે જોઈ શકો છો છે ને દેડકો છે મોર છે દીપડો છે ઊંટ છે. એને ગધેડો છે આ ઢોલક આપડો વાંદરો બંદર કીધું તો એ છે હાર્મોનિયમ વગાડનારા હલકો ફુલકો હાથી છે છે ને આ સ્ટેજ ઉપર જો માઈક પાસે જીરાફ છે આ કોયલ છે છે ને સરસ મજાનું માઇક પાસે ઊભી છે તો આ બધા પક્ષીઓ બીજા બધા પ્રાણીઓ છે બેઠા છે એને ઘોડો છે સિંહ છે તો કેટલું સરસ દ્રશ્ય તમને દેખાય છે ને ચિત્રમાં તો અમે તમારા રંગ ભરપૂર્વાના છે યાદ છે ને યસ

કાચબાની સવારી gift છે અમારી કેટલું સરસ છે ને કે ગિફ્ટ અમારી શું છે તો કે કાચબાની સવારી બધાએ તાળીઓ પાડી અને ગડગડાટ કર્યો એટલે આ હા હા બધાએ બહુ ક્લેપ કર્યું હે ને સૌથી પહેલા હતો કોયલ વારો કોયલનો કોયલનો હતો હે ને આપણને દેખાય છે ને અહીંયા ચિત્રમાં જુઓ કોયલ જે છે સૌથી પહેલા છે ને ગાવા માટે કોયલ તો કેટલું સરસ ગાય કોયલનો તો અવાજ એમ પણ સરસ હોય.

ઉહું ઉહું તને ચકલી બનાવી દઉં શું ઉહું ઉહું હે ને આ તમને ખબર હોય તો ગીત આવતું ગીત બહુ સરસ છે આ અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં છું તો એવું સરસ મજાનું ગીત છે આપણને ટાઈમ મળશે તો આપણે આખું ગીત ગાઈશું ક્યારે તો એ ગીત એને રડતા રડતા ગાવાનું હતું સૌ ખડખડાટ હસી પડ્યા કારણ કે ઓફકોર્સને હવે કોમેડી લાગે રડતા રડતા ગીત ગાવાનું તો ભૂંડની ચિઠ્ઠીમાં લખ્યું હતું ને પી ગોલામાં ચિત્રમાં તો ભૂંડની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે નાચતા નાચતા ગાવાનું ઓહ જબરદસ્તા નાચતા નાચતા ઊંચા ઊંચા ઊંટની ચિઠ્ઠીમાંથી નીચી નીચી ડોકે ગાવાનું નીકળ્યું એમ કેમ નીચું જોઈને ગાવાનું દીપડાની તો ચિઠ્ઠી જેમ તેમ કરીને ખુલી અને તેમાં લખ્યું હતું મો બંધ રાખીને ગાવાનું બોલો મો બંધ રાખીને કેમ નું ગવાય એવું હતું મોર ને તો હસતા હસતા ગાવાનું આવ્યું ઓહો આવી રીતે હું જાણું છું એક મંતર એવી રીતે ગાતો હશે કદાચ ને દેડકા ભાઈ ને તો પેટમાં દુખતું હોય ને એમ ગાવાનું ઓહ અંતર અંતર ઓહો એવી રીતે ગાતા હશે કદાચ ને એવા ગીતો સાંભળીને સૌ પોતાનું પેટ પકડીને હસ્યા પેટ પકડીને હસવું એટલે ખૂબ જોર જોર થી હસવું પણ નહીં હસવું ને આવી રીતે આપણે સ્કૂલ માં ભી રાખી શક્યા આવું રાખીશું ક્યારેક આપણે કે કોઈ આવી રીતે એક જ ગીત છે આંતર મનકર જણકર કો ખસી ને ગાય ને કોક ગરડી ને ગાય ને કોક આવી રીતે કઈ બહુ મજા આવે એવું છે તમે તમારા ફ્રેન્ડ સાથે આવી રીતે રમજો વરુભાઈ ને તો એમ કે મારો વાલો મારો છેલ્લે છે એટલે જરા સ્ટોલ ઉપર જઈએ ને ગરમા ગરમ ભજીયા ખાઈ આવું અને સાથે મોટા લીલા મરચાં નું

માંડ માંડ સંભળાય તેવો અવાજ નીકળ્યો અંતર જંતર બધા એવા હસ્યા એવા હસ્યા કે બધા જબરદસ્ત હસ્યા કેટલું સરસ કોમેડી છે હે ને કેટલું સરસ કોમેડી જેવું છે ને તો અહીંયા વાતચીત કોયલ શું ગાતી હતી કોયલ તો સરસ મજાનું ગાતી હતી ખબર છે ને કોયલ ફરવા નીકળી હતી ત્યારે સા 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 ગ ગ મ કેટલું ને તો કોયલ અને મોરની સામે કોણ મળ્યું કોણ મળ્યું કોયલ અને સામે કોણ મળ્યું એને દીપડો મળ્યો તો હે ને શું મળ્યું હતું દીપડો યસ બધા ભેગા થઈને ક્યાં જવાના હતા તો કે બધા જ પ્રાણીઓ ભેગા થઈને કઈ જગ્યાએ જવાના હતા યાદ કરો જોઈ દંગલ સરોવર કિનારે જવાના હતા હેંગલ નામનું સરોવર હતું હરીફાઈમાં કોને કોણે ભાગ લીધો હતો ઓહો હરીફાઈ માં તો આઈ થિંક બધાએ ભાગ લીધો હતો હે જેમ કે કોયલે મોર પછી અ દેડકાએ ભાગ લીધો હતો દીપડાએ ભાગ લીધો તો દીપડો હતો હાથકી એને એવા બધા જ વાંદરો હે બધા જ પ્રાણીઓ એ ભાગ લીધો હતો પછી શું છે હરિફાઈ માં વિજેતા બનનાર ને કોની સવારી મળવાની હતી તો અહીંયા શું આવશે કોની સવારી મળવાની હતી તો કે અહિયાં આપણે આ થઈ ગયું ને તો વિજે કોની સવારી મળવાની હતી તો કે અહીંયા એને કાચબાની સવારી મળવાની હતી કોની સવારી મળવાની હતી તો કે કાચબાની રાઈટ કાચબા આ હરીફાઈમાં તમે પહેલો અને બીજો નંબર કોને આપશો પહેલો અને બીજો નંબર આપણે તમારે દેવો હોય તો કોને દઉં તો હું તો સૌથી પહેલા છે ને કોયલને દઉં અને પછી છે ને કોને દઉં ખબર છે ઓલા વરુને દઉં પરચા વાળું ભજીયું ખાધું તું ને એને આપું ઓકે તો તમારે કેવાનું છે યાર ઓકે અંતર્મંતર જંતર એ તમને ગમતી રીતથી ને બતાડો બહુ સરસ છે આ ગીત જો આવ્યું એટલે હું તમને કહું સંભળાવશ અંતર્મંતર જંતર હું જાણું છું એક મંતર અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં છું તને કાગડો બનાવી દઉં છું સરસ ગીત છે ખાલી પછી આપણે આખું ગાઈશું હો પણ તો તમને ને હવે અભિનય કરો કે કોયલ મોર દીપડો મળ્યા તેનો અભિનય કરો એક્ટિંગ કરવાની છે હે ને કોયલે હરીફાઈ માં ગાયેલું ગીત કે ઓયલ કેવી રીતે ગાતી થી રડતા રડતા હે ને તો એવું ગીત તમારે મેં તમને એક્ટિંગ કરીને દેખાડ્યું હતું યાદ છે ને કે એવું તમારી રીતે ગાવાનું છે પછી શું છે કે મોમાં ગરમા ગરમ ભજીયા સાથે અભિનય અભિનયની સાથે સાથે આવું કરી શકાય મેં તમને કીધું હતું ને ક્લાસમાં આપણે કરશું કે ભાઈ આવી રીતે ગાઓ હે રડતા રડતા ગાવાનું છે પછી હસતા હસતા ગાવાનું છે તો બહુ મજા પડે તો હવે પછી શું છે કે સમજો અને લખો અચ્છા આ સરસ મજાની એક્ટિવિટી છે એ ઊંધું આવી ગયું છે ને જોવાયલ જો એક્ઝામ્પલ કરી બતાવ્યું છે ઊંધું છે કોયલ તો અહીંયા શું છે તાગામાં લગજમ તો શું છે અહીંયા ઊંધું છે જંગલમાં ગાત આ જાય તો અહીંયા આપણે શું લખવાનું છે તો કે ગાય ગાયન એનું બહુ મધુરુ યસ પછી નેક્સ્ટ શું છે રીખ રાશો ફેરાજી એટલે ઊંધું છે એટલે જીરા ફે ને નેક્સ્ટ કે ગીત એક રીત અનેક હે ને કેટલું સરસ છે ઊંધું કરીએ ને તો ગાવાનું છે આવું એક સરસ મજાનું હતું કે લીમડી ગામે ગાડી મળી તો આનું ઊંધું તમે કરો ને તો ભી સેમ જ થાય હા યાદ રાખજો તમે ફ્રેન્ડ સાથે કહી શકો લીમડી ગામે ગાડી મળી તમે ઊંધે થી કરો ને તો ભી સેમ નું સેમ થાય કે લીમડી ગામે ગાડી મળી છે ને કોમેડી અને છે ને સરસ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આ કે આનું જોજે ઊંધું કરો કે ચત્તુ કરો બે સેમ જ છે હવે વાક્યોને સુલટા કરીને લખાવ્યા બાદ તમારે આવા સરસ મજાનું વાર્તા હતી ગીત એક રીત અને ત્રણ વાક્ય જે છે ને આવી રીતે ઉલટા કરીને લખવાના ઓકે અહીંયા એક્ઝામ્પલ હવે નીચેના ફકરામાંથી એ વાળા શબ્દ શોધીને લખો તો અહીંયા આપણે જે છે એ શબ્દો જે છે આપણે શોધી અને આપણે થોડું નાનું કરી નાખ્યા પછી નીચે જગ્યા છે ત્યાં લખવાના પણ છે ઓકે તો એક મિનિટ યસ કયા છે ભ તો આપણે અહીંયા લીટી ભી કરતા જઈશું અને સાથે સાથે પેલા લીટી કરી લઈએ પછી લખતા જશું પહેલા લીટી કરી લઈએ ભૌમિક ભૌમિકભાઈ અને સોનલ બહેન મોરવા ગામમાં રહે તેમને એક દીકરો અને એક દીકરી દીકરીનું નામ ધૈવત અને દીકરીનું નામ યામિક તેમના ઘરમાં બધાને જુદું જુદું ખાવાનું ભાવે

તો કે ભવ ઉપર થી યસ 1 મિનિટ યસ આપણે ભવ ઉપર થી લખશું ભૌમિક ઓકે ભૌમિક પછી લખશું ભવ ઉપર થી bhave હે ને પછી ભવ પર થી બીજું શું છે ભાજી અહીંયા શું છે ભાજી હે ને પછી આવી રીતે અહીંયા ય ઉપર થી શું છે

એક જ હતું હે પછી ધ ઉપરથી શું હતું આગળ તો ભી આવશે તો આપણે જોઈ લેશું પછી આ ભી લખી લખી શકાય શકાય શું શું પછી છે યસ આપણે બોલતા જશું હે ને પછી ધ ઉપરથી શું છે અહિયાં ધ ઉપરથી તો કે ધૈવત ધૈવત રાઈટ પછી શું છે બધા ને તો બધા આવશે અહિયાં શું આવશે બધા તમે રવૈયા લખી શકો અહિયાં રવૈયા થઈ ગયો ને એટલે એટલે જ મેં તમને કીધું હતું આપણે સાથે સાથે જવાનું જે યાદ આવે એવી રીતે લખતું જવાનું હે ને દૂધી હે ને દૂધી એક સાથે ગણી વાર ના પણ આવે પછી અહિયાં શું આવશે ફળ હે ને ફળ પછી શું આવશે જામફળ યસ શું આવશે યસ અને અહિયાં શું આવશે ફર ઉપરથી બીજું શું છે ખાવાનું ભાવે હે ને સફરજન યસ તો શું આવશે અહિયાં સફરજન આવી રીતે તમારે કેટલું સરસ થઈ ગયું મજા પડે છે ને તમે આમ આવી રીતે તમારી માં પણ લખી શકો હો ને તો લખી નાખજો હું અહીંયા ક્લિયર કરું છું નેક્સ્ટ શું છે ત્રણ વાર આંગળી ફેરવો સરસ મજાની રીતે આપણે આ જે છે એ હું અહિયાં આ તો આંગળી ના ફેરવી શકું તમારે આવી રીતે કરવાનું ઓકે ભ મ ધ ઓકે પછી શું છે એટલે તમારે લર્ન થઈ જાય એના માટે છે ઓકે નેક્સ્ટ શું છે તો કે ઓ એક મિનિટ હા યસ આવી રીતે આંગળી ફેરવવાની એટલે યાદ રહી જાય તમને ઓ અને હે ને તો આવી રીતે બોલતા એ જજો સાથે સાથે અને આંગળી ફેરવીને લખવાની પ્રેક્ટિસ કરવાની પછી શું છે અહિયાં એ જ વસ્તુ આપેલી છે જે હમણાં તમે પ્રેક્ટિસ માં કરીને એ જ અહિયાં છે આ શું છે તો અહિયાં તમારે અહીંયા વિતરે લખવાનું કે આ શું છે ભ લખવાનું ભ પછી શું છે ય અહિયાં પણ એ જ લખવાનું છે ઓકે પછી શું છે ધ અહિયાં પણ એ હે ને અહિયાં શું લખવાનું છે ફ ઓ ઔ ઓકે તો આ જે છે અહિયાં એ ફ લખવાનો છે ફ અહિયાં અ છે આવી રીતે અને અહીંયા આવી રીતે છે ઔ ઓકે તો આ છે તમારે પ્રેક્ટિસ માટે છે હે ને દોસ્તો તો તમે સરસ મજાની આવી રીતે પ્રેક્ટિસ કરી શકો પછી સરસ મજાનું ગીત છે કે વાંચો પણ ગાતા ગાતા એટલે કે ગાવાનું હોય ને એવી રીતે જેમ કે બોલવું હતું સારે ગમા પધની સવાળું હે ને તો આ જીવનમાં ફરીથી મહેફિલ હતી બધાએ અલગ અલગ ગીત ગાયા કોયલે ગાયું જંગલ મે બોલે કોયલ કુકુ કુકુ કુ મોરે લલકારી ને ગાયું મન મોરબાની થન ગાટ કરે મારું મન મોરબાની થન ગાટ કરે દીપડો ગાવા લાગ્યો આ આ ઈ ઉ ઉ ઉ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ કેવું છે આ બધા પિક્ચર ના ગીત છે જો તો બધા પ્રાણીઓ ગાય છે ઊંટે ગાયું ચાલવાના ચાલવાના રણ મારે ચાલવાના ઊંચા ઊંચા ઊંટ અમે નીચા નહીં નમવાના ભમ ભમા ભમ 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 શિયાળે ગાયું હાય હું કી હાય હું કી હાય 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 હું કી હાય હું કુ હાય હાય બધા કેવું મીઠું મીઠું ગાય ગાય બધા કે કેવું મીઠું મીઠું ગાય ગાય મહેફિલમાં બધાને ભારે મોજ પડી હવે કહો અને લખો તમારે અહિયાં લખવાનું છે તમને કોના ગીત વધુ ગમ્યા તમને ગમેલા બે ગીતની લીટી અહીં લખો તમને સૌથી વધારે કોનું ગીત ગમ્યું તો મને તો જે છે ને આનું કેનું ગીત ગમ્યું હતું ખબર છે મોરનું ગીત ગમ્યું હતું તો અહીંયા હું લખીશ મોર એને એનું ગીતની બે લીટી અહીંયા લખીશ કે મારે મોર બની થન ગાઢ કરે મારું મન મોર બની થન ગાઢ કરે હે ને ગરબા યાદ આવી જાય ને એટલે મને તો ગમ્યું

અને તમે કોઈ પણ રીતે ગાઈ શકો હો બાળ દોસ્તો મેં આ રીતે ગાયું તમને બીજી રીતે ગમતું હોય તો બીજી રીતે તો તો શું 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 કરતું કરતું તું 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 કે અધર થી પછડાતું તું એટલે નીચે પછડાતું પછડાતું તું તું અથડાતું તું એટલે ભટકાતું તું અને તો પણ કેવું જાતું તું હસતું હસતું જાતું તું હે ને કેવું જાતું તું હસતું હસતું ક્યાં ક્યાં થઈને જતું તું કે સીમ હોય ગામ હોય ખેતર હોય પાદર હોય મતલબ બધી જગ્યાએથી જાતું તું કેવી રીતે જાતું તું તો કે સરસ મજાનું હસતુ રમતુ જાતુ તું હેને? રમતુ ભમતુ ભમતુ રમતુ અને પછી ક્યાં જાતુ તું? તો કે સાગર મહી સમાતુ તું છેલ્લે તો કોને મળી જાતુ તું? સાગર એટલે કે દરિયાને મળી જાતુ તું. એને કાંઠે પંખીડા પાણી પીવે એને એને કિનારે શું કરતા તા? પંખી હતા પાણી પીતા તા અને એના નીરથી એ નાના બાળકો જે છે એ રમતા તા હેને? પાણીમાં ના ઉલકરતા હોય ને? નીત આનંદે ઉભરાતુ તું એટલે એકદમ સરસ હે તો નીત આનંદ એટલે હંમેશા હસતું ગાતું રહેતું હતું કોણ એક ઝરણું તો ઝરણું શું શું કરતું તું કે ઝરણું દોડતું હતું ઉપરથી નીચે પડતું હતું અથડાતું હતું અને તો પણ કેવું કરતું તું હસતું હતું ઝરણું ક્યાંથી પછડાતું તું તો કે ઝરણું તો અધર થી પછડાતું તું એટલે ઉપરથી હે ને અધર થી પછડાતું તું ઝરણું પડી જાય તો શું કરે તો કે ઝરણું પડી જાય તો એ હસતું તું હે ને ઝરણું ક્યાં ક્યાંથી પસાર થાય છે તો કે અહીંયા ઝરણું જે છે એ સીમ ગામ ને ખેતર પાદરમાં અહિયાં ચાર જગ્યા પસાર થાય છે ક્યાં ક્યાંથી પસાર થાય છે તો એમાંથી પસાર થાય છે ઝરણું છેલ્લે ક્યાં પહોંચે છે ઝરણું જે છે એ છેલ્લે ક્યાં પહોંચે છે તો દરિયામાં સાગરમાં પહોંચે છે હે

અહિયાં આપણે લખતા જશું એટલે તમને આઈડિયા આવતો જશે એક મિનિટ તો ગ મ સા કોયલ બોલતી હતી અમે માં જઈએ છીએ કોણ બોલે છે તો કે મોર અને કોયલ હે ને મોર અને કોયલ હાથી ને તમારો સાથી બનાવો આ વાત કોણ કરે છે તો કે દીપડો હે ને પછી શું છે આ છે ગાવાની હરીફાઈ નામ છે અને જેવું ભજી છે એટલે મરચાનું હોય છે એવું તો એનું ગીત વારો આવી જાય છે હે ને યસ તો પછી શું છે અહિયાં પાના નંબર લખો વિદ્યાર્થીઓને અહિયાં તમારે જે છે એક મિનિટ હા ને ક્લિયર કરી દઉં એટલે તમને દેખાય શકું યસ તો અહિયાં શું છે કે આ કયા પાના નંબર ઉપર આવે છે એ શોધવાનું છે જેમ કે અલગ 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 એ તો ઉડ્યું માનું કરતા કરતા આખો દાડો ઉપર બેસી ખેલ બતાવું ગુલાટ મારી નીચે આવું રાઈટ અને આભમાં ઉડે સુપરમેન હમણાં જ આપણે કર્યું આ તો ચો ચાર નંબરના પાઠમાં હતું પણ પેજ નંબર ગયું છે પાના નંબર ગયું છે તમારે અહિયાં લખવાનું છે હે ને તો એ તો તમારે કરજો હવે સરસ મજાની એક્ટિવિટી છે કે ઝટપટ જાસુસ શું છે તો કે કામગરી મરઘી વાર્તામાંથી એક શબ્દ લખવા કહો અને તેમણે લખેલ શબ્દ કોઈ જાણી ન જાય હે એક તમારે કહેવાનું કે એક એક લખો પછી ત્યારબાદ બધી ચિઠ્ઠીઓ તમારી પાસે ભેગી કરી અને વર્ગ સમક્ષ ઉછાળો અને દોડાદોડ કરી અને એક ચિઠ્ઠી લઈ લેશે એક વિદ્યાર્થી તેઓ તેમની પાસે આવેલી ચિઠ્ઠી કોણે લખી છે તે શોધશે પછી તે ચિઠ્ઠી તેને આપવાની અને પોતે લખેલી ચિઠ્ઠી મેળવવાનો પ્રયત્ન કરશે જેને પોતાની ચિઠ્ઠી મળી જાય એ તમારી પાસે આવે તેમ તેમ ક્રમ આપતા જાવ કેટલું સરસ છે એને કે આવી રીતે એક ચેપ્ટર જે છે જેમ કે અહીંયા કામગીરી મરઘી એમાંથી પોતાએ લખેલ શબ્દ લખવાનો એમ એમાંથી ગમતો હોય એવો શબ્દ એવી રીતે બધા લખે અને પછી ચિઠ્ઠી ગોતવાની અચ્છા કે કોણે લખી છે રાઈટ તો આવી રીતે મજા પડે એક્ટિવિટી છે નામ છે ઝટપટ તા તમે મિત્રો સાથે પણ ઘરે રમી શકો તો દોસ્તો આઈ હોપ કે તમને આ પાર્ટ સમજાઈ ગયો હશે અને મજા પણ એવી આવી હશે તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો